રાજકોટ રાવકી ગામ રોડ પર આવેલ ડોક્ટર બી આર આંબેડકર ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું. ઘટના સ્થળે પોલીસ અને સરકારી કર્મચારીઓનો કાફલાની સાથે મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. રાવકી ગામે આજે અહીંયા રોડ ટચ જે બાબા સાહેબની પ્રતિમા છે, બૌદ્ધ વિહાર છે અને ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો અહીંયા થતા હોય છે, પણ આ જે કંઈ જે મનુવાદી તંત્ર છે અને મનુવાદી લોકોના નજરમાં આવ્યું કે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે એટલે આ ખોટી ફરિયાદો ઊભી કરી અને ક્યાં ડિમોલિશનનું કરવા એવા ઓર્ડર એમ કે છે, હાઈકોર્ટનો ઓર્ડર છે. તો હાઈકોર્ટનો ઓર્ડર મેં વાંચ્યો એમાં ક્યાંય એવું લખ્યું નથી કે બાબા સાહેબની પ્રતિમા હટાવો, એમાં ક્યાંય એવું લખ્યું નથી બાબા સાહેબની ભૂતની પ્રતિમા હટાવો. અને બૌદ્ધ પૂર્ણિમાં જે આખું વિશ્વ ઉજવતું હોય અને ભારત દેશના વડાપ્રધાન એવું વિદેશમાં જઈને કહેતા હોય કે ભૂતની ધરતીમાંથી આવ્યો છું અને ભારત દેશની અંદર ગુજરાતમાં ભૂતનું બૌદ્ધ વિહાર પાડે છે, ભૂતની પ્રતિમા પાડે છે. જાતિવાદ છે અને વર્ગ વિગ્રહ કરવા માટે આ બધું તંત્ર ઊભું કર્યું છે કે દલિતો રોડ ઉપર આવે, બૌદ્ધિસ્ટો રોડ ઉપર આવે અને આંદોલન કરે, વર્ગ વિગ્રહ થાય અને એની ઉપર ખોટી ફરિયાદ થાય. અને આખું સમજી સોચેલી કાવતરું ઊભું કર્યું છે તંત્ર દ્વારા. જે કાંઈ તંત્ર આમાં જોડાયેલું છે, જે લોકો મનુવાદી જોડાયેલા છે, આ બધી મિલીજુલી સરકાર છે, બધાને મળીને બધા કામ કરે છે. કોઈને આ લોકો મોકાની જગ્યા રોડ ટચ જગ્યા છે એટલે આ કારખાના બનાવવા છે, પણ તમારા ધાર્મિક સ્થળ હોવાનું છે. આ રાજકોટની અંદર બે નંબરના કાર્યક્રમો થાય છે, બે નંબરના દારૂના અડાવલે છે, બંધ કરવા જાતું નથી. પણ ધાર્મિક સ્થળ છે એ પાડવા આવે છે, બીજા સમાજના ધાર્મિક સ્થળ છે, અમારો કોઈનો વિરોધ નથી, પણ બીજા સમાજના ધાર્મિક સ્થળ છે કોઈ પાડતા નથી. ખાલી અનુસૂચિત જાતિને બૌદ્ધિસ્ટ લોકોના છે એના ધાર્મિક સ્થળ પાડવા આવે છે. આજે આ થવા દેશોને જો થશે તો જે કાંઈ આનું પરિણામ આવશે આ તંત્ર જવાબદાર રહેશે. પરિવારની માંગણી છે, પાડવાનો છે, પરિવાર એકલો છે અને સવારે વહેલા આવ્યા છે અને રાજકોટની બહાર છે, બરોબર. લોકો ભેગા ન થાય એટલે આ બધું સમજી વિચારીને પ્રી પ્લાનિંગથી કાર્યક્રમ કર્યો છે. મારું નામ રમેશભાઈ લાલજીભાઈ ડાંગર, હું રાવકી ગામનો રહેવાસી છું. આ ખરાબાની જગ્યા છે, આમાં કલેક્ટર ને મામલતદાર ને બધાનો ષડયંત્ર રચી અને પટેલે પૈસા આપી અને આ ખરાબાની જગ્યામાં બાબા સાહેબની મૂર્તિ પાડી નાખવામાં આવે છે. ખુદની જગ્યા હતી પણ જગ્યા ખરાબાની છે અને એની અંદર બાબા સાહેબની મૂર્તિ બેહાડેલી છે અને બ્રેકર થી તોડવામાં આવે ગેરકાયદેસર રીતે. એ લોકોએ સેટિંગ કરેલું હોય કે જે કાંઈ હોય ષડયંત્ર રચેલું છે આમાં. પાછળની જગ્યામાં જો એ લોકો કેટલી ખરાબામાં આગળ વધેલા છે, આ આઈને હું નડે છે બાબા સાહેબ જે છે એને દેખાય કે બાબા સાહેબ એને નડે છે. આગળ સરદાર સરોવર વલ્લભભાઈ ભટ્ટનું સ્ટેચ્યુ પડ્યું ઊભું રાખેલું છે એ રોડ ઉપર, એ લોકોને નડતું નથી કલેક્ટર ને કે મામલતદાર ને. આજે આ તોડી નાખ્યું, કાલે મકાન તોડી નાખશે દલિતોના, એટલે શું કરવાનું? આજુબાજુમાં આ બધો ખરાબો જ છે, બધો આજુ આ ખરાબો છે, પાછળ ખરાબો છે. બાજુમાં ઇન્ડસ્ટ્રી છે એ હમણાં નવું બન્યું છે, મને નામ નહીં ખબર, બરાબર. એ લોકોએ આ સેટિંગ કરીને આજુબાજુ વાળા ભેગા થઈ ફૂલ મળીને આ લોકોએ ષડયંત્ર વેચ્યું છે અને આ બાબા સાહેબ ની મૂર્તિ પાડી નાખવામાં આજે આ પાડી નાખે કાલે બીજી પાડી નાખશે તો દલિતો ને શું કરવાનું? કાલ દલિતો ના મકાન પાડી નાખશે તો શું કરવાનું દલિતો ને? આ કેટલા વર્ષ છે જમીન? 20 વર્ષ થી જગ્યા, 20 વર્ષ માં બાબા સાહેબ ને નડ્યા નહીં. જે જમીન છે એમાં લેન્ડ ગ્રેબિંગ કેસ થયેલો હતો, લેન્ડ ગ્રેબિંગ કેસ સાબિત થતા
જે લેન્ડ ગ્રેબિંગ કરનાર છે એ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ અન્વયે એમની જામીન મંજૂર નથી કરેલા અને દબાણ દૂર કરવા સૂચના આપી છે. એ આદેશના અનુસંધાને આજે આ કાર્યવાહી કરવામાં આવે છે. પણ સાહેબ, આને તો એવું જાણવા મળે છે કે અગાઉના આ લોકો પાસે એવા પણ ઓર્ડર હતા અને મીડિયા સમક્ષ એ લોકો એવા ઓર્ડર પણ રજૂ કર્યા છે કે હજી તો હાઈકોર્ટે તપાસની તપાસનો ઓર્ડર કરેલો. ના ના ના, એવું નથી. હાઈકોર્ટે દબાણ દૂર કરવાનો જ આદેશ કરેલો છે. જે ફરિયાદી છે તેમનું પણ ખરાબો છે પાછળ, તે પણ તે વારેલો છે, તો તેના ઉપર તમે લેન્ડ ગ્રેબિંગ કેમ નથી કરેલું? લેન્ડ ગ્રેબિંગ એ આ લોકોએ કરવાનો રહે, અલગથી પ્રોસિજર થઈ શકે. અત્યારે આમની આ રહેશો એને જોડવાની જરૂર નથી. સાહેબ, પણ ખરાબો તો સરકારી છે. હા, એની તપાસ કરીને એની પણ કાર્યવાહી થશે. કારખાનું છે, એ લોકોનું કહેવાનું એમ છે, બાજુના કારખાનામાં અત્યારે દબાણ છે તો એ દબાણ પણ એ દબાણ દૂર કરવામાં આવશે. એની પણ પ્રોસિજર ચાલુ થશે. પણ ટૂંકમાં અત્યારે તો મારા હાઈકોર્ટના આદેશ તાત્કાલિક કરવું પડ્યું છે.